नमस्कार विद्यार्थी भाई बहनों, आज आप धोरण 3 अंग्रेजी विषय में यूनिट 16 विषय शीखीशू। आई एम राजू, आप 16मू यूनिट है। आई एम राजू, जयरे व्यक्ति पोतानी वात करवानी होय त्यारे आई नो उपयोग थाय छे अने आई साथे हमेशा एम क्रियापद मुकाय छे। आई एम हमेशा जोड़े ज लखाय छे अने आई एम ए पोताना माटे वपराय छे। तो आई एम राजू, हूँ राजू छू। तो याद रखो विद्यार्थी मित्रों, आई एटले हूँ, आई साथे हमेशा एम क्रियापद मुकाय छे। व्यक्ति पोतानी ओळख माटे आई एम थी वाक्य बनावे छे। आई हमेशा कैपिटल अक्षर में ज लखाय छे। तो चलो विद्यार्थी मित्रों, आ पाठ में आता नवा शब्दों आपणे शीखी लईए। जेम के जी आई आर एल, गर्ल एटले छोकरी। एफ ए आर एम ई आर, फार्मर एटले खेडूत। एन यू आर एस ई, नर्स एटले परिचारिका। पी यू पी आई एल, प्यूपिल एटले विद्यार्थी अथवा तो विद्यार्थिनी। आई एम एटले कि हूँ छू। फरी एक बार आपणे नवा शब्द जोई लईए। गर्ल एटले छोकरी, फार्मर एटले खेडूत, नर्स एटले परिचारिका, प्यूपिल एटले विद्यार्थी अथवा तो विद्यार्थिनी, अने आई एम एटले हूँ छू। हवे आपणे जेम आगळना पाठોમાં જેમ આપણે ભાષાંતર શીખ્યા હતા એવી જ રીતે આ પાઠનું પણ આપણે ભાષાંતર કરીશું। આઈ એમ રાજુ, તો સૌપ્રથમ એનો આપણે ઉચ્ચાર લખીશું, આઈ એમ રાજુ, અને પછી એનું આપણે ગુજરાતી કરીશું કે હું રાજુ છું। આઈ એમ અ બોય, એટલે હું છોકરો છું। આઈ એમ ધારા, હું ધારા છું। આઈ એમ અ નર્સ, હું પરિચારિકા છું। આઈ એમ વિપુલ, વિદ્યાર્થી મિત્રો અહીં મારી પાસે જગ્યાનો અભાવ છે, તમારી પાસે જગ્યાનો અભાવ ન હોય એટલે તમારે વ્યવસ્થિત રીતે લખવાનું। હું વિપુલ છું। આઈ એમ અ પ્યુપિલ, હું વિદ્યાર્થી છું। આઈ એમ સોના, હું સોના છું। આઈ એમ અ ગર્લ, હું છોકરી છું। આઈ એમ મનુભાઈ, હું મનુભાઈ છું। આઈ એમ અ ટીચર, હું શિક્ષક છું। આઈ એમ રઘુભાઈ, હું રઘુભાઈ છું। આઈ એમ અ ફાર્મર, હું ખેડૂત છું। વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર પાછું આપણે ભાષાંતર જોઈ લઈએ। આઈ એમ રાજુ, હું રાજુ છું। આઈ એમ અ બોય, હું છોકરો છું। આઈ એમ ધારા, હું ધારા છું। આઈ એમ અ નર્સ, હું પરિચારિકા છું। આઈ એમ વિપુલ, હું વિપુલ છું। આઈ એમ અ પ્યુપિલ, હું વિદ્યાર્થી છું। આઈ એમ સોના, હું સોના છું। આઈ એમ અ ગર્લ, હું છોકરી છું। આઈ એમ મનુભાઈ, હું મનુભાઈ છું। આઈ એમ અ ટીચર, હું શિક્ષક છું। આઈ એમ રઘુભાઈ, હું રઘુભાઈ છું। આઈ એમ અ ફાર્મર, હું ખેડૂત છું।
હવે આપણે સ્વાધ્યાય પ્રશ્નમાં જોઈએ તો સ્વાધ્યાય પ્રશ્નમાં પ્રશ્ન એકમાં તમે જુઓ તો પ્રશ્ન એકમાં લખ્યું છે કે નમૂના પ્રમાણે નીચેના વાક્યોના અંગ્રેજીમાં ઉચ્ચાર લખવાના છે, એટલે કે સ્પેલિંગ આપી દીધા છે તો સ્પેલિંગના આધારે આપણે ઉચ્ચાર લખવાના છે, એટલે કે જે અંગ્રેજી લખ્યું છે તે આપણે લખવાનું છે. તો આઈ એમ સોના, આઈ એમ અ ગર્લ, આઈ એમ અ પ્યુપિલ, આઈ એમ અ નર્સ. નમૂનામાં આઈ એમ બધું સરખું આવશે, પાછળના નામ આપણે વાંચી વાંચીને લખવાના છે. પ્રશ્ન બેમાં જુઓ કે નીચેના અંગ્રેજી શબ્દોના યોગ્ય ગુજરાતી શબ્દોની સામે આપેલા બોક્સમાં ખરાની નિશાની કરો. જેમ કે ગર્લ એટલે છોકરી, પ્યુપિલ એટલે વિદ્યાર્થી, નર્સ એટલે પરિચારિકા. એના પછી પ્રશ્ન ત્રણમાં જુઓ કે નમૂના મુજબ આપેલા શબ્દો પરથી અંગ્રેજી વાક્યો આપણે બનાવવાના છે. નમૂનો આપેલો છે મીના, તો આઈ એમ મીના, હિના આઈ એમ હેના, મિત્તલ આઈ એમ મિત્તલ, રીટા આઈ એમ રીટા, લાલુ આઈ એમ લાલુ, મોન્ટો આઈ એમ મોન્ટો. હવે એના પછી કોઠા પરથી વાક્ય બનાવવાના છે કે નીચેના કોઠામાં આપેલા શબ્દો પરથી વાક્ય બનાવો. તો આ કોઠામાંથી એક શબ્દ લેવાનો, અહીંથી એક શબ્દ લેવાનો, અને અહીંથી વારાફરથી એક એક શબ્દ લઈ કોઠા પરથી વાક્ય બનાવવાના. જેમ કે આઈ એમ અ બોય, આઈ એમ અ ગર્લ, આઈ એમ અ ફાર્મર, આઈ એમ અ નર્સ, એન યુ આર એસ ઈ આર એ નર્સનો સ્પેલિંગ. એના પછી પ્રશ્ન પાંચમાં જુઓ કે નીચેના નામના અંગ્રેજી સ્પેલિંગ આપણે લખવાના છે. તો જે ગુજરાતીમાં નામ આપ્યા છે એને આપણે અંગ્રેજીમાં બનાવીને લખવાના છે, જે આપણે આગળના યુનિટોમાં ક અને કા વાળો કક્કો શીખ્યા હતા એના આધારે જ આ નામ આપણે બનાવવાના છે. જેમ કે ચમન, તો ચનો થાય સી એચ એ ચ, મનો થાય એમ એ અને નનો થાય એન એ, પણ નામ લખતી વખતે પાછળ એ લગાતો નથી. ધારા ડી એચ એ આર એ ધારા, કરણ કે એ આર એ એન કરણ, રાધા આર એ ડી એચ એ, ન નનો એન એ યનો વાય એ અને એનનો ન નયન, મગન એમ એ જી એ એન, માયા એમ એ વાય એ માયા, તારક ટી એ આર એ કે તારક. વિદ્યાર્થી મિત્રો, ફરી એક વાર આપણે સ્વાધ્યાયનું પુનરાવર્તન કરી દઈએ. તો પ્રશ્ન એકમાં તમે જુઓ કે સૂચના વાંચો કે અંગ્રેજીમાં ઉચ્ચાર લખવાના કીધા છે, એટલે આપણે અહીં ઉચ્ચાર લખ્યા છે. ઉચ્ચાર માટે નમૂનો આપી દીધેલો છે કે જે વસ્તુ આપણે અંગ્રેજીમાં જેમ બોલીએ છીએ એ જ લખીએ એ એનો ઉચ્ચાર કહેવાય. અર્થ કીધો હોય તો એનું ગુજરાતી આપણે કરવાનું હોય. આઈ એમ સોના, આઈ એમ અ ગર્લ, આઈ એમ અ પ્યુપિલ, આઈ એમ અ નર્સ. એના પછી પ્રશ્ન બેમાં શબ્દો વાંચો અને સાચા શબ્દની સામે આપેલા ખાનામાં ખરાની નિશાની કરવાની. જેમ કે ગર્લ એટલે છોકરી, પ્યુપિલ એટલે વિદ્યાર્થી, નર્સ એટલે પરિચારિકા. એના પછી પ્રશ્ન ત્રણમાં જુઓ કે નીચેના નમૂના પ્રમાણે અંગ્રેજી વાક્યો આપણે બનાવવાના છે. મીના આઈ એમ મીના, તો ઉદાહરણમાં આઈ એમ એનું એ જ રહેવા દેવાનું. અહીં મીના આપ્યું હતું એટલે વાક્યને છેડે મીના લખવાનું. અહીં હિના છે એટલે વાક્યને છેડે આપણે હિના લખીશું, એટલે કે આઈ એમ હિના, આઈ એમ મિત્તલ, આઈ એમ રીટા, આઈ એમ લાલુ, આઈ એમ મોન્ટુ. એના પછી પ્રશ્ન ચારમાં કોઠા પરથી વાક્ય બનાવતી વખતે સૌ પ્રથમ આ વાક્ય લેવાનું, પછી આ લેવાનું અને પછી આ લઈને કોઠા પરથી વાક્ય બનાવી દેવાના. આઈ એમ અ બોય, આઈ એમ અ ગર્લ, આઈ એમ અ ફાર્મર, આઈ એમ અ નર્સ. અને એ પછી પ્રશ્ન પાંચમાં જુઓ કે નીચેના અંગ્રેજી સ્પેલિંગ લખવાના છે જે મેં લખી દીધા છે, જે તમારે જોઈને લખી દેવાના. વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણો યુનિટ 16 અહીં પૂરો થાય છે. આવજો.